આ વર્ષે અમદાવાદમાં 145મી રથયાત્રા યોજાવા જઈ રહી છે। બે વર્ષ બાદ યોજાઈ રહેલી રથયાત્રામાં ભારે સંખ્યામાં ભક્તો ઉમટે તેવી શક્યતા વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જે વિશે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે માહિતી આપી હતી। રથયાત્રાના રૂટ પર છેલ્લા બે મહિનાથી ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। આ વખતે સમગ્ર રૂટ પર ટીઝર ગનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને તર્કસ એપ્લિકેશન પણ દરેક પોલીસના મોબાઈલમાં રહેશે, જેનાથી કોઈ શંકાસ્પદ જણાય તો તેની માહિતી મળશે। સોશિયલ મીડિયા પર પણ વોચ રખાશે। પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે શુક્રવારનો દિવસ સંવેદનશીલ નથી, પરંતુ આ દિવસ ભક્તિ કરવાનો દિવસ છે। રથયાત્રા ભાઈચારા સાથે નીકળશે, તે જ રીતે બકરી ઈદ પણ ભાઈચારા સાથે ઉજવાશે। સમગ્ર રથયાત્રા પર પોલીસની નજર રહેશે। રથયાત્રામાં બંદોબસ્ત રહેતા હતા 2019 અને આ પહેલાં, એ જ પ્રમાણે બંદોબસ્ત રહેવાના છે, કેમ કે 2020માં રથયાત્રા નીકળી નહીં, 21માં રેસ્ટ્રિક્શન સાથે નીકળી, તો આ વખતે પબ્લિકની ગીર્દી કદાચ પહેલાં કરતાં પણ વધારે થશે કોરોના પછી। તો આ અનુસંધાને આમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ 25,000 જેટલી ફોર્સ બંદોબસ્તમાં રહેશે, જેમાં આઈજી ડીઆઈજી કક્ષાના 9 અધિકારીઓ, એસપી અથવા ડીસીપીના જે અધિકારીઓ છે કદાચ 36, એએસપી અને એસીપી કક્ષાના ડીવાયએસપી જે છે 86 અધિકારીઓ, પીઆઈના 230, સબ ઇન્સ્પેક્ટર 650, એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ એલઆરડી જે છે કદાચ 12,000, 19 એસઆરપી કંપનીઝ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસ કરીબ 22 કંપની, જેમાં આરએએફની 4 કંપની, હોમગાર્ડ કરીબ 6,000 હોમગાર્ડ, બીડીડીએસની અમે 10-1 ટીમો લગાડશું, ડોગ સ્કવોડ પણ કાર્યરત રહેશે, 13-1 ડોગ સ્કવોડની ટીમ છે, એટીએસની પણ ટીમ અમદાવાદ શહેર પોલીસની સાથે કામ કરી રહી છે, એમની ટીમો પણ હશે, માઉન્ટેડ પોલીસ એટલે ઘોડેસવાર આ કરીબ 70 જેટલા લોકોને ડિપ્લોય કરવામાં આવશે। બાકી ડ્રોન કેમેરા વગેરે અમે 4-1 લગાડીએ છીએ, 25 ટેઝર ગન્સ અમે વાપરવાના છીએ, જે નોન લીથલ વેપન છે, જેથી કોઈનું મૃત્યુ ન થાય પણ એમને અમે કોઈ આરોપી હોય એમને પકડી શકાય। પછી એક એમસીસીવી વેહિકલ છે, જેનાથી અમે કંટ્રોલ રાખીએ છીએ, સીસીટીવી કેમેરાથી બીજી જગ્યા બધા ફોટો પણ મોકલી શકાય, વિડીયોઝ મોકલી શકાય, અને કંટ્રોલ રૂમ મિની કંટ્રોલ રૂમ ટાઈપનું હોય છે, આ પણ અમારી 4 ગાડીઓમાં લગાડવાનું, અને એક એલએટીસી વેહિકલ્સ છે, આ 6 લાઇટ વેહિકલ કરીબ 60, તો એટલે પુષ્કળ પ્રમાણમાં અધિકારીઓ છે, ઘણા બધા બહુ સિનિયર, ઘણી વખતે જેમને રથયાત્રામાં નોકરી કરી છે, બહુ અનુભવી છે, અને મિક્સ છે, અને સાથે સાથ યુથ પણ છે, યંગ જે છે જેમાં ઉર્જા હોય એમાં ઘણા બધા અધિકારીઓ અને માણસો આવા પણ છે।